श्री ब्रह्मानंद विद्या मंदिर चापराडा ऑनलाइन एजुकेशन अंदर हूँ मेहता सुमिता आप सबनों हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों गया वीडियो नी अंदर आपणे चेप्टर नंबर बे धोरण बार कॉमर्स बोर्ड माटे आमांथी आपणे चेप्टर बे माथी 11 मार्क्स नो दाखलो पूछावानो छे। तो ए 11 मार्क्स ना दाखला माटेनी पूर्व तैयारी आपणे करीए छीए, तो एना माटेना फॉर्मेट मैं तमने अगाउना विडियोमां शीखव्या। जे फॉर्मेटनी अंदर सौथी पहेलुं वेपार खातुं के जे बनावीए तो आपणने કાચો નફો કે કાચી ખોટ જાણવા મળે, ત્યાર પછીનું બીજું ફોર્મેટ જે નફા નુકસાન ખાતું છે એ બનાવીએ એટલે આપણને ચોખ્ખો નફો અને ચોખ્ખી ખોટ જાણવા મળે, ત્યાર પછીનું ત્રીજું ફોર્મેટ આપણું આવશે નફા નુકસાન ફાળવણી ખાતું જે મેં ચેપ્ટર 1 ભાગીદારી વિષય પ્રવેશમાં તમને શીખવેલું, ત્યાર પછી ભાગીદારોના મૂડી ખાતા સ્થિર પદ્ધતિ અને અસ્થિર પદ્ધતિ રાખવા એ પણ મેં તમને ચેપ્ટર 1 ની અંદર શીખવું છું, અને લાસ્ટ પાકું સર્વેયું બનાવવા। તો આ ફોર્મેટ શીખ્યા બાદ બીજું સ્ટેપ આપણું આવશે હવાલાઓની અસર। જ્યારે તમને દાખલાની રકમ આપેલી હોય ત્યારે નીચે અન્ય માહિતી કાચા સરવૈયાની બહાર આપેલી, તો જેને આપણે હવાલા તરીકે ઓળખવું છે, એ હવાલાની ઓછામાં ઓછી બે અસર થાય, અને કાચા સરવૈયાની જે વિગત હોય બોક્સની અંદર આપેલી હોય એની એક અસર થાય। આ તમામ વસ્તુ તમને ધોરણ 11 કોમર્સની અંદર શીખવેલી છે એની એ જ હું પાછી રિપીટ કરું છું। તો એ હવાલા છે એની અસરો ફરી વખત આપણે જોઈ લઈએ, જે 11 કોમર્સમાં શીખવેલી છે એ જ આપણે અહીંયા રિપીટ કરીએ। તો અહીંયા આપણે હવાલાઓ છે એની ક્યાં ક્યાં કયા ફોર્મેટમાં અસર થશે મેં તમને ફરી પાછું કહું છું કે 5 ફોર્મેટ શીખવેલા છે, એ 5 ફોર્મેટમાં કયા હવાલાની ક્યાં અસર થશે એ વસ્તુ આજે આપણે શીખશું। તો અહીંયા સૌથી પહેલો જ હવાલો છે આખર શ્લોક। તો આખર શ્લોક એટલે શું? તો આખર શ્લોક એટલે વર્ષના અંતે જ્યારે પેઢીનું નાણાકીય વર્ષ પૂરું થાય 31/3 ત્યારે પેઢીમાં જેટલો માલનો સ્ટોક પડ્યો રહ્યો એને કહેવાય આખર શ્લોક। હવે આ આખર શ્લોક ઘણા પ્રકારનો, કાચા માલનો હોય, તૈયાર માલનો હોય, અર્ધ તૈયાર માલનો હોય, ગમે તે પ્રકારનો, પણ એ કહેવાય આખર શ્લોક। તો એ આખર શ્લોક છે એની અસર ક્યાં આપવાની? તો આખર શ્લોક છે એની બે અસર આપ, યાદ રાખજો બરાબર, હવાલાની અંદર આપેલું હોય અન્ય માહિતી તરીકે તો, જો કાચા સરવૈયાના બોક્સની અંદર આપેલું હોય તો એની ફક્ત એક જ અસર આવશે મિલકત લેણા પછી, પણ જો હવાલા સ્વરૂપે આપેલું હોય આખર શ્લોક તો આખર શ્લોક માટે હજી એક વિગત કહી દઉં। દાખલાની અંદર ઘણી વખત આપણને ભૂલ પડે એ માટે પરીક્ષક બે વિગત મૂકે કે આખર શ્લોકની બજાર કિંમત આપેલી છે અને ચોપડે કિંમત આપેલી છે। માનો કે આખર શ્લોકની ચોપડે કિંમત 10,000 છે અને એની બજાર કિંમત 20,000 છે, તો જ્યારે આવું દાખલામાં આપેલું હોય ત્યારે હંમેશા જે ઓછી કિંમત હોય એ ધ્યાનમાં લે। આ મુદ્દો પણ 11 કોમર્સમાં તમારી સાથે ચર્ચા થયેલી છે, તો એ મુદ્દાનો ખાસ આપણે ધ્યાન રાખશું। હવે જ્યારે હવાલા સ્વરૂપે આપેલું હોય ત્યારે તેની બે અસર થાય છે, એક પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ અને બીજું વેપાર ખાતાની જમા બાજુ। તો આખર શ્લોકનો મુદ્દો આ રીતે યાદ રાખો, વેપાર ખાતાની જમા સાઈડ અને પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ। તો નંબર 2, હવાલા નંબર 2, ચૂકવવાના બાકી ખર્ચા। વર્ષના અંતે ઘણી વખત ચૂકવવાના બાકી ખર્ચા પણ હોય છે, તો ચૂકવવાના બાકી ખર્ચા છે એની બે જગ્યાએ એન્ટ્રી થશે, એક તો ચૂકવવાનું બાકી આપણું દેવું એટલે કે પાકા સરવૈયાની જે બે બાજુ હોય છે મૂડી દેવા અને મિલકત લેણા, જેમાં આપણે જે આપણું દેવું હોય છે મૂડી દેવા સાઈડ લખીએ છીએ અને આપણી મિલકત કે લેણા હોય છે મિલકત લેણા સાઈડ લખીએ, તો અહીંયા આ ચૂકવવાના બાકી ખર્ચા એટલે આપણે ચૂકવવાના છે આપણું દેવું છે એટલા માટે પાકા સરવૈયામાં મૂડી દેવા સાઈડ આવશે, અને બીજી એન્ટ્રી કાં તો એ ખર્ચો વેપાર ખાતાનો હોય તો વેપાર ખાતે લખવાનો, અને જો ખર્ચો નફા નુકસાન ખાતાનો હોય તો નફા નુકસાન ખાતે, અને આ બંને ખાતાની બે બાજુ હોય છે, ઉધાર સાઈડ અને જમા સાઈડ, ડાબી સાઈડને ઉધાર કહેવાય, જમણી બાજુને જમા કહેવાય। તો ખર્ચા નુકસાન હંમેશા ઉધાર સાઈડ, એટલે વેપાર ખાતાનો ખર્ચો હોય તો વેપારની ઉધાર બાજુ અને નફા નુકસાન ખાતાનો ખર્ચો હોય તો નફા નુકસાનની ઉધાર બાજુ, જે ખર્ચો આપણને આપેલો હોય કાચા સરવૈયામાં એની અંદર તમારે પ્લસ કરવાનો। માનો કે કાચા સરવૈયામાં તમને નફો જે ખર્ચ છે એ 5,000 આપેલો છે અને તમને હવાલા સ્વરૂપે 500 બાકી છે એવું કીધું છે, તો તમારે સૌ પ્રથમ એ આપેલો ખર્ચો લખવાનો, પછી એની અંદર 500 ઉમેરવાના અને 12મી કોલમમાં ફાઇનલ ફિગર ટોટલ જે આવતો હોય એ લખવાનો રહેશે। તો એક એન્ટ્રી વેપાર કે નમ ઉધાર સાઈડ, જે ખર્ચો એમાં પ્લસ કરવાનો અને મૂડી દેવા બાજુ। હવે ત્રીજો હવાલો જોઈએ, અગાઉથી ચૂકવેલ ખર્ચા। ધંધાના ઘણા ખર્ચા આપણે અગાઉથી ચૂકવતા હોય, તો અગાઉથી ચૂકવેલ છે એ આપણું લેણું કહેવાય છે, તો એની એક એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ, અને બીજું કાં તો એ ખર્ચો વેપાર ખાતાનો હોય કાં તો નમ ખાતાનો હોય,
તો ખર્ચા નુકસાન હંમેશા ઉધાર સાઈડ આવે અને જે ખર્ચો તમે ચૂકવેલો છે એ ખર્ચમાંથી કે માઈનસ કરવાનો રહેશે. ત્યાર પછી મળવાની બાકી આવક, જે આવક ગણી લીધી છે આપણે કે આટલી આવવાની છે પણ હજી આવી નથી, મળવાની બાકી. તો મળવાની બાકી આપણી આવક એટલે નફા નુકસાન ખાતાની જમા બાજુ એ જે આપેલી આવક હોયની અંદર પ્લસ કરવાની થશે અને મિલકત લેણા બાજુ ત્યાં મળવાની બાકી આવક દર્શાવવાની રહેશે. અને લાસ્ટ હવાલો જોઈએ, અગાઉથી મળેલા, અગાઉથી મળેલ આપણું દેવું એટલે એક એન્ટ્રી થશે મૂડી દેવા બાજુ. અને બીજું, આવકો હંમેશા આપણે નફા નુકસાન ખાતાની જમા બાજુ બતાવીએ છીએ તો ત્યાં અગાઉથી મળેલી નફા નુકસાન જમા બાજુ જે આવક છે એની અંદરથી અગાઉથી એક વખત મળેલી છે તો અહીં માઇનસ કરવાની. તો આ રીતે આપણે હવાલા છે એ યાદ રાખશું જેથી કરીને વાસ્તવિક હિસાબનો દાખલો ગણવામાં આપણને સરળ થાય. તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આટલું જ. ધન્યવાદ.